राजकोट जिल्लामां ઉપલેટામાં ગાયોના લાભાર્થે વિશેષ રૂપે અર્વાચીન દાંડિયા રાસ ગરબાનું મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં આ આયોજનમાં ખેલૈયાઓ પણ ગાય માતાના લાભાર્થે થયેલ આ આયોજનમાં મન મૂકીને ઝૂમ્યા હતા। ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ ગાયોના લાભાર્થી ઉપલેટાના શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા અર્વાચીન દાંડિયા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ આયોજન ગાય માતાના લાભાર્થી વિશેષ રૂપે થતા આયોજકો, સેવકો, દાતાઓ, સહયોગીઓ અને ખાસ કરીને ખેલૈયાઓનો ખૂબ ઉત્સાહ સાથે સાથ સહકાર જોવા મળી રહ્યો છે। આ આયોજનમાં લોકો મન મૂકીને ફાળો આપી રહ્યા છે અને ખેલૈયાઓ પણ ગાય માતાના લાભાર્થી બમણા ઉત્સાહ સાથે ઝૂમી રહ્યા છે। ઉપલેટામાં શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અર્વાચીન દાંડિયા મહોત્સવનું આયોજન કરવામાં આવતા આસપાસના વિસ્તારના ખેલૈયાઓને આ આયોજનમાં પણ ભાગ લેવાનો સારો મોકો મળે છે અને ભાગ લેનાર અને સારું પ્રદર્શન કરનાર ખેલૈયાઓને ખૂબ સારા અને સુંદર પ્રોત્સાહિત અને આકર્ષક ભેટ તેમજ ઇનામો પણ આપવામાં આવે છે, જેમાં આ વર્ષે ગત વર્ષની જેમ સતત બીજી વખત શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રહેતી 800 જેટલી ગાય માતાના લાભાર્થી આયોજન કરવામાં આવતા સહકાર આપનાર અને આર્થિક મદદ કરનારા સહયોગીઓ મન મૂકીને વરસી રહ્યા છે, તો બીજી તરફ ખેલૈયાઓ પણ ગાય માતાના લાભાર્થી આ વિશેષ આયોજન થતાં રમતના ગ્રાઉન્ડને ભરચક કરી ઝૂમી રહ્યા છે। છેલ્લા 17 વર્ષથી થતી આયોજનમાં ઉપલેટા તેમજ આસપાસના પંથકના ખેલૈયાઓ, દર્શકો અને કલાપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે, જેમાં અર્વાચીન દાંડિયાના આ આયોજનમાં જે કોઈ ખેલૈયાઓ ભાગ લે છે અને પ્રદર્શન કરે છે તે સારું પ્રદર્શન કરનાર ખેલૈયાઓને વિશેષ રૂપે પ્રોત્સાહિત ઇનામો અને સન્માન પણ આપવામાં આવે છે। ઉપલેટા શહેરમાં રખડતી રજડતી ગાયોના નિભાવ માટે રોજના 30-40 હજાર જેટલો ખર્ચ થાય છે, તે ખર્ચને પહોંચી વળવા માટે અને ગાય માતા માટે કંઈક કરી છૂટવા માટે શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા છેલ્લા 2 વર્ષથી નવરાત્રિ ઉત્સવ, શોભાયાત્રા, તુલસી વિવાહ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે અને દાતાઓ, સહયોગીઓ અને સેવકો દ્વારા ગાય માતાના લાભ માટે થઈ આવા સુંદર આયોજનમાં તન મન ધનથી પૂરતો સાથ સહકાર આપી રહ્યા છે, જેમાં આ વર્ષે પણ સુંદર આયોજન થતાં આયોજકો, સહયોગીઓ અને ખાસ કરીને ખેલૈયાઓમાં ગાય માતા માટે અર્વાચીન દાંડિયા મહોત્સવનું વિશેષ રૂપે આયોજન કરવાથી સૌ કોઈ જોડાઈ રહ્યા છે। મારું નામ ડાંગરીનલ છે। અહીંયા ઉપલેટાની અંદર કૃષ્ણ ગ્રુપ દ્વારા આયોજિત એનિમલ હોસ્ટેલના લાભાર્થે નવરાત્રિમાં અમને રમવાની ખૂબ જ મજા આવે છે, અમે ખૂબ ઉત્સાહથી રમીએ છીએ અને આ લોકોને જે ફાળો મળે છે તે એનિમલ હોસ્ટેલના લાભાર્થે જ છે અને અહીંયાથી અમને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે અને ખૂબ જ આકર્ષિત ગિફ્ટ આપવામાં આવે છે અને જે મેગા ફાઇનલમાં ક્વીન અને કિંગ છે તેને TVS જુપિટર એક્ટિવા પણ આપવામાં આવે છે। હું ભાવેશ સુવા, કૃષ્ણગુપ્ત ઉપલેટા। કૃષ્ણગુપ્ત દ્વારા ઉપલેટાની અંદર વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવો જોવામાં આવે છે, એમાં જન્માષ્ટમી મહોત્સવ હોય, નવરાત્રી મહોત્સવ હોય, ગણેશ ઉત્સવ હોય, તુલસી વિવાહ હોય, એવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે। એમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ ઉપલેટાની અંદર અર્વાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે, તો ઉપલેટા નગરપાલિકા સંચાલિત અને એનિમલ હોસ્ટેલ કમિટી દ્વારા ઉપલેટાના રખડતા રજડતા ઢોર એવા ઉપલેટામાંથી 800 જેટલા પશુઓ, ગૌધનને નિભાવ કરવામાં રોજનો 35-40 હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે, તો આ ખર્ચને પહોંચી વળવા માટે અત્યારે કોઈ સરકારી સહાય મળતી નથી, ટ્રસ્ટ નવું છે એટલે, પણ એને નિભાવવા માટે કૃષ્ણા ગ્રુપ, એનિમલ હોસ્ટેલ કમિટી, જન જાગૃતિ સેન્ટર એવા વિવિધ ધાર્મિક ઉત્સવો કરી અને ગામમાં આયોજન કરી અને એકત્રિત ફંડ એકત્રિત કરવામાં આવે છે, જેમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા ગત વર્ષે આ ફંડને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગત વર્ષે પણ નવરાત્રિ, જન્માષ્ટમી મહોત્સવ અને તુલસી વિવાહ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરી 73 લાખ જેવી મતભર રકમ એનિમલ હોસ્ટેલને સુપ્રત કરેલ હતી। તો ભાઈ માકડિયા, એનિમલ હોસ્ટેલ પ્રમુખ, આજે આયોજન નવરાત્રિ મહોત્સવનું આયોજન જે કરેલ છે એ કૃષ્ણ ગ્રુપે ટોટલી એની આવક અને ગૌશાળા, અમારા ગૌશાળાના લાભાર્થે કરેલ છે, તો એનો અમને હર્ષ અને આનંદ છે અને અમારા ખેલૈયાઓને પણ ખૂબ આનંદ છે। અર્ચીભાઈ આહિર, વી ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા।